બોચાર જિલ્લાના બરવાડા તાલુકાના નાવડા ગામે ખાતે આવેલ વલભીપુર બ્રાન્ચ કેનાલમાંથી નર્મદાનું પાણી પહોંચાડવા માટે નખાયેલી પાઇપલાઇનમાં જાણે કે ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લક્ષ્મી કન્સ્ટ્રક્શન કંપની ભુજ એજન્સી દ્વારા આચરવામાં આવી રહ્યો છે ભ્રષ્ટાચાર તદ્દન બોગસ ધારા ધોરણ અને ગુણવત્તા વગરની પાઇપલાઇન નાખી રહ્યા હોવાનું ચડે છે નજરે જેનું કામ આશરે આઠ મહિના પહેલાં પૂર્ણ થઈ ચૂક્યું છે અને હજુ સુધી તેમાં એક પણ વાર પાણી પણ છોડવામાં આવ્યું નથી તે માત્ર આઠ મહિનામાં જ સડી અને ફાટી ગયેલ નજરે ચડી આવી હતી તદ્દન હલકી ગુણવત્તાની લાઇન નાખવામાં આવી હતી જ્યારે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિની ભગત હોવાની વાત ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને જે ખેતરોમાંથી લાઇન પસાર થતી હોય તે ખેતરના માલિકોને કોન્ટ્રાક્ટર દ્વારા જમીન લેવલ કરી આપવાની બાહેધરી આપી હોવા છતાં પાકની સતત બે સિઝન ગઈ હોવા છતાં પણ એક પણ ખેતરમાં જમીનનું લેવલ ના કરી જે જગ્યાને ઢગલા કરી દીધા જેના ખેડૂતો દ્વારા વિરોધ કરાતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યારે પાઇપલાઇનની આવી નબળી ગુણવત્તા વિશે નર્મદાના એન્જિનિયર વિમલ મકવાણાએ પૂછતા તેઓ મીડિયાથી ભાગી રહ્યા છે ત્યારે શંકાની સો અધિકારીઓ પણ પણ હોય તેવું પુરવાર થાય છે આ સમગ્ર મામલામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેમજ બોટાદ કલેક્ટરને વારંવાર લેખિતમાં પુરાવા સહિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી તેઓ આરોપ પણ ખેડૂતો દ્વારા તંત્ર ઉપર મૂકવામાં આવ્યો છે હવે જોવું એ રહ્યું કે સરકાર અને તંત્ર અને અધિકારીઓ કોઈ પગલા લેશે કે પછી સમગ્ર મામલે ટાઢું તોડી દેવામાં આવશે હરીશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા એનએસ ગુજરાત ન્યૂઝ બોટાદ